આજની ધર્મકથા પ્રણામ મુનિશ્રી કેશર વિજયજી મહારાજ 17 વર્ષની ઉંમર પૂજ્ય ગુરુ ભગવંતની અનન્ય કૃપા એમના પ્રત્યેનો અનહદ વિશ્વાસ અને એમના અભ્યાસની અંદરનું ગજબનું શ્રદ્ધાન જે પાઠ ઉપર બેસવા માટે વયોવૃદ્ધ વડીલોને પણ એક મિનિમમ અભ્યાસનું લેવલ કીધું છે એ પાઠ ઉપર 17 વર્ષના બાળકને બેસાડવાનો નિર્ણય એ કમલસુરી મહારાજ સાહેબ માટે બહુ સરળ બન્યો હશે એવું ન કહી શકાય। અને તેમ છતાં કમલસુરી મહારાજ સાહેબે જેની દીક્ષાને 1.5 વર્ષ પૂરું થયું છે એવા બાળકને યુવાનને પાઠ સોંપી અને પાઠ કેવી રીતની સોંપી કઈ જગ્યાએ સોંપી તો કે એવી જગ્યાઓએ કે જ્યાં જ્યાં શ્રાવકો સામે પ્રવચન કરતા પહેલાં મુનિ ભગવંતોને સારામાં સારો પોતાનો અભ્યાસ એની તકેદારી રાખવી પડે કે એક શબ્દ પણ આગળ પાછળ ન થઈ શકે કારણ કે શ્રાવકો પણ બધા અભ્યસ્ત હતા અનેક ગ્રંથોના વિવેચનો આટલા વર્ષોમાં સાંભળ્યા હતા કારણ કે એ સમયે જ સામાન્ય વ્યાખ્યાનો ઓછા ચાલતા એક એવો દોર હતો કે જ્યારે પ્રવચનોના વિષયોમાં ભગવતી સૂત્ર પરના વ્યાખ્યાન ઉત્તરાધ્યયન સૂત્ર પરના વ્યાખ્યાન આ રીતના મૂળ આગમ ગ્રંથો પરના વિવેચનો અને ટીકાઓનો એ દોર હતો એટલે બહુશુત શ્રાવકો એ જે સમયે જે સ્થળોએ બિરાજમાન હોય એમની દેશના એમની સભાની અંદર વાચના આપવી એ કોઈપણ મહાત્મા માટે એકવાર તો વિચારવાનો ફેરવિચાર કરવાનો પ્રશ્ન બની જ જાય કે આમાં આપણે બરાબર આપી શકશું ને। એવું સ્થળ અને તેમ છતાં 17 વર્ષના આ યુવાને બેબાક રીતે જે પ્રવચનની ધારાઓ ચલાવી અને એમાં પણ એમણે જે વિષય લીધો અધ્યાત્મનો એ વિષયની અંદર આ ઉંમર સૂટ થાય એવી પણ ન હતી। જે ઉંમરે રંગરાગ સૌથી વધુ આકર્ષિત કરે એ ઉંમરે રંગરાગથી વૈરાગ્યની વાત નહીં, આ રંગરાગ એ મારું સ્વરૂપ જ નથી એવી વાત કરવી એ બહુ અવ્વલ દરજ્જાનું સાહેબનું અંદરનું સ્તર ગણી શકાય। પૂજ્યશ્રીએ વાસનાઓને કેવી ઠોકર મારી હશે, મનથી કેવી નિર્મળતા પ્રાપ્ત કરી હશે કે તેઓ વાસનાનો વિરોધ કરવાના વિષયને લેવાના બદલે પોતાના આત્મ સ્વરૂપ સિવાયની તમામ વસ્તુઓ એ આપણી છે જ નહીં એ ધારાની અંદર આગળ વધ્યા। શાસ્ત્રની અંદર અધ્યાત્મનો માર્ગ જ્યારે કીધો ને ત્યારે એક વાક્ય એવું આવે કે હું આત્મા છું। પૂજ્ય કેશરસુરી મહારાજની આત્મજ્ઞાન પ્રવેશિકા પુસ્તકના હું આ કેટલીક વાતોને લઈ રહ્યું છું કે સાહેબની ધારા એના પરથી આપણે સમજી શકીએ કે કેવી રીતે લીધી હશે। સાહેબનું એવું માનવું હતું કે બાળક જ્યારે બોલતું થાય, નૌકાર આપ્યો એમને, આપણે નૌકાર શીખવ્યો, એ પછીથી સૌથી પહેલો શબ્દ બાળકને એ શીખવાડવો જોઈએ હું આત્મા છું। આ શીખવાડ્યા પછી બીજા સૂત્રો શીખવાડવા જોઈએ અને ખાલી બોલવાનું શીખવવાનું એવું નહીં, એને ઘૂંટાવવાનું અને જેમ જેમ સમજણો થાય તેમ તેમ તે એની ઉંમરની મર્યાદા અને એની ઉંમરની સમજણ પ્રમાણે એને તે રીતે તું આત્મા છે એવી સમજણ આપતા રહેવાની। એમાં એમણે સૌથી પહેલું સ્તરે મૂક્યું છે કે સૌથી પહેલું હું આત્મા છું એ સમજણ ડિરેક્ટ નહીં આવે કારણ કે આ અનુભૂતિનો વિષય છે અને અનાદિકાળની આપણી અનુભૂતિઓ તો અલગ છે। હું શરીર છું, હું જ વિષયરૂપ છું, હું જ સંસારના સુખરૂપ છું, તો અચાનકથી આપણે કહી દઈએ કે હું આત્મા છું તો એને મગજમાં નહીં બેસે। તો એમણે સરસ મજાની ધારા લખી છે પુસ્તકની અંદર કે બાળકને નાનપણથી એવી ટેવ પડાવીએ અને એને કહેતા રહે કે જો આ લે, આ વસ્તુ, આ રમકડું લે, કેટલી મિનિટ તને સુખ મળ્યું, અને પછીથી એ વિચારશીલ બને
અને ધીરે ધીરે એને કહેવાય કે જો તારામાં એનામાં સુખ હોત ને તો એ તને કાયમ સુખ આપત. એ તને કાયમ સુખ નથી આપતું ને, થોડા ટાઈમ પછી કંટાળો આપે છે ને, તો એનો મતલબ કે સુખ એનામાં નથી. આટલું કહી અને અટકી જવાનું. એમ કરતાં કરતાં જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ તેને તે તે વિષયો સમજાવતા રહેવાના. નાનપણમાં જે રમકડાની અંદર વિષય છે એનો, એ પછીથી મોટા થયા પછીથી મિત્રોની અંદર, ફરવા કરવાની અંદર, ત્યાર પછી પત્નીની અંદર અને ત્યાર પછી ધનની અંદર, તમામ જગ્યાઓએ એને એવું રિયલાઇઝ કરાવતા રહેવાનું કે જો આમાં સુખ નથી, તું વિચારી જો આમાં સુખ હોત તો આવા સમયે તને એ કેમ કામમાં ના આવ્યું, આનાથી કંઈક વિશેષ કંઈક અલગ છે સુખ. આ રીતે એક જિજ્ઞાસા એ જૈનની અંદર સામાન્યપણે લક્ષણ હોવું જોઈએ. જો હું આ નથી, જો હું આ નથી, જો હું આ નથી તો હું છું કોણ, આવો પ્રશ્ન એને અંદરથી પ્રગટવો જોઈએ. અને આવો પ્રશ્ન પ્રગટ્યા પછીથી જે બચે ત્યારે એ અંદર ઉતરશે અને ખબર પડશે કે જો હું આ કંઈ જ નથી તો હું આત્મા છું. આવો એક સરસ મજાનો ક્રમ પૂજ્ય કેસર વિજયજી મહારાજ સાહેબ એ સમયના 70 વર્ષની ઉંમરે એમણે પ્રવચનોની અંદર વહાવ્યો. નેતિ નેતિ, હું આ નથી, હું આ નથી, હું આ નથી. આ એક આખો નિષેધાત્મક ક્રમ, એ સૌથી પહેલી પાયાની વાત, પગથિયાની વાત એ સાહેબે ક્રમબદ્ધ રીતે મૂકી. સામે બેસનારા લોકો એ તો ગજબ રીતે અંજાઈ ગયા. આ ઉંમરમાં આ વાત અને આ ક્રમબદ્ધ ક્લેરિટી, અને પછી તો વાચનાઓની અંદર લોકોનો ફ્લો એટલો બધો વધવા લાગ્યો કે હવે ગુરુ ભગવાનને એવો વિચાર આવ્યો કે સવારના સમયે તો આમની પાસે સમય રહેતો નથી, લોકો વ્યાખ્યાન પછીથી પણ મળવા આવે, પ્રશ્નો લઈને આવે છે. એટલે એમણે કેશર વિજયજી મહારાજ સાહેબને બોલાવીને કીધું કે જુઓ, લોકો પામે એનો આનંદ છે, પરંતુ લોકોને પમાડવું એ આપણું લક્ષ્ય નથી. આપણે સાધુ છીએ, આપણું લક્ષ્ય એક જ હોય કે આપણે અભ્યાસુ બનવું છે. હવે તમારી પાસે શું વિકલ્પ છે? મને એવું લાગે છે કે અભ્યાસ તો કોમ્પ્રોમાઇઝ થાય છે, આટલા બધા લોકો સાથે બેસવું પડે છે. હું એ સમજું છું કે તમે કોઈ પણ વાતો એકદમ એવી નથી કરતા કે જે આવશ્યક નથી, બધું અનાવશ્યક તમે ઓલરેડી સમજેલા છો વિવેકપૂર્વક. પણ તેમ છતાંય મને ચિંતા છે કે આ જ સમયગાળામાં તમારી અભ્યાસની ક્ષણો પણ પસાર થઈ રહી છે કે જે પાછી નહીં આવે. અને એ સમયે કેસર વિજયજી મહારાજ સાહેબે પોતાનું ભવિષ્ય જાણે લખતા હોય એ રીતે ગુરુ ભગવંતને બહુ વિનયપૂર્વક કીધું કે સાહેબ, શ્રાવકો સવારે આવશે, બપોરે આવશે, સાંજે આવશે, બહુ બહુ તો સાહેબ રાત તો મારી છે ને. અને તરત એ પોતાના ગુરુ ભગવંતને કહે છે કે સાહેબ, આજથી રાત્રિની અંદર આટલી ગાથાઓનો સ્વાધ્યાય ન થાય અને આટલી ગાથાનું ચિંતન મનન ન થાય ત્યાં સુધી સાહેબ મારી આંખ એ ઢળશે નહીં, હું રાત્રે સૂઈશ નહીં. કમલસુરી મહારાજ સાહેબને ખૂબ આનંદ થયો કે આટલા ટાઈટ શેડ્યુલમાં, આટલા બિઝી શેડ્યુલમાં પણ રાત્રિની ઊંઘને કોમ્પ્રોમાઇઝ કરવાની તૈયારી જે વ્યક્તિમાં છે એ સાધક ન બને તો જ હવે નવાય છે. અને આ ક્રમ શરૂ થયો. રાત્રિના સમયે જાગીને પણ જે પણ સૂત્રો ભણતા એની ગાથા ગોખવાથી માંડીને એનો સ્વાધ્યાય કરવાથી માંડીને તમામ ક્રિયાઓની અંદર હવે કેસર વિજયજી મહારાજ સાહેબ ડબલ એક્ટિવ થયા. સુરત ગોપીપુરામાં સાહેબને અભ્યાસનો અનુકૂળ ક્રમ મળવાની શક્યતા લાગી પંડિતજી વગેરેની. એટલે કમલસુરી મહારાજ સાહેબે એ સમયે એમને ગોપીપુરા ચાતુર્માસ માટે મોકલ્યા, સાથે પોતે પણ પધાર્યા. એ સમયે મોહનલાલજી મહારાજ એ સમયની એક અતિશય ચમત્કારી અને શાંત પ્રકૃતિવાળી આ એક વ્યક્તિત્વની ધારા, બહુ જ પૂજ્ય મહાત્માઓની અંદર આ મોહનલાલજી મહારાજને એ સમયે ગણાતા. એ મોહનલાલજી મહારાજ ગોપીપુરામાં બિરાજમાન હતા. હવે ગોપીપુરા એ આમના અભ્યાસ માટે સુટેબલ હતું, પણ ત્યાં તો ઓલરેડી મહાત્મા બિરાજમાન હતા. તો કેસરસુરી મહારાજ, કેસર વિજયજી મહારાજ સાહેબને અભ્યાસ કરાવવા માટે કમલસુરી મહારાજ તેઓ સાથે પધાર્યા અને મોહનલાલજી મહારાજ સાહેબ સાથે સ્થાયી થયા ચાતુર્માસમાં.
અને એ ચતુર્માસની અંદર ઉત્તરાધ્યાયન સૂત્રના બંને મહાત્માએ ભેગા થઈને જોગ શરૂ કરાવડાવ્યા. આચારાંગ સૂત્ર, કલ્પસૂત્ર, દશપયનના, ઉવવાઈ વગેરે ઉપાંગોના યોગોદ્વહન પણ કરાવડાવ્યા. આ યોગોદ્વહનની ક્રિયા જ્યારે પૂર્ણ થઈ ત્યારે યોગોદ્વહન પૂર્ણ થયા એના આનંદની અંદર સંઘની અંદર અઠાઈ મહોત્સવ રચાયો હતો. આપણી માટે આ કેટલી જાણીતી વસ્તુ છે એ આપણે વિચારવું રહ્યું. આપણા ઘરમાં લગ્નનો પ્રસંગ હોય અથવા આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય અને આપણે પૂજનો ભણાવડાવીએ એવી તો આપણને આદત છે સાંભળવાની આવી વસ્તુઓ, પણ ગુરુ ભગવંતના યોગોદ્વહન પૂર્ણ થયા એ નિમિત્તે અઠાઈ મહોત્સવ થાય આવી આદતો આપણે છેલ્લે ક્યારે સાંભળેલી? જ્ઞાનનું મહત્ત્વ આપણા બધાની અંદર વધતું જાય છે, ઘટતું જાય છે, અસર જ નથી? આ બધા પ્રશ્નો આપણે વિચારવા પડશે. જ્ઞાનીના બહુમાન થી રે, જ્ઞાન તણા બહુમાન સલુણા. આ આદર્શ લઈને જીવવાવાળો ધર્મ એ આપણે પામ્યા છે. જે ગુરુ ભગવંત જ્ઞાન પામ્યા એ ગુરુ ભગવંતનો બહુમાન, એ જ્ઞાનનો બહુમાન છે. અને એટલે સમવસરણની રચના પૂર્વકનો એક સુંદર મજાનો અઠાઈ મહોત્સવ રચવામાં આવ્યો જસ્ટ બિકોઝ ગુરુ ભગવંતો યોગોદ્વહન બહુ જ નિર્વિઘ્ન રીતે પૂર્ણ કરી શક્યા. ત્યાંથી ચાતુર્માસ થયો, વિહાર થયા અને નવસારી, બિલીમોરા વગેરે જગ્યાઓએ, જાહેર સ્થળોએ વ્યાખ્યાન વગેરે પણ થવા લાગ્યા. અને ત્યારબાદ પુણ્યક્ષેત્ર પાલિતાણા, ત્યાં સાહેબને જવાનું મન થયું અને વિહાર કતારગામ સુરતથી શરૂ થઈ ભરૂચ, વડોદરા, રાજનગર, કોટ આ દરેક જગ્યાએ લગભગ 1.5 માસ જેવું રહી અને પાલિતાણા પધાર્યા. વ્યાકરણનો રોજનો રાતનો અભ્યાસ ચાલુ હતો. ત્યાં મોતી કડિયાની ધર્મશાળા, એની અંદર માસ્તર વિરચંદભાઈ ગાંડાભાઈ એ પંડિતજી ભણાવતા હતા, એમની પાસે પૂજ્ય કેશર વિજયજી મહારાજ સાહેબે અભ્યાસ શરૂ કર્યો. સંવત 1952 આ ચાતુર્માસ. એની અંદર પોતાએ આટલું સરસ ભણી રહ્યા છે તો એમને પોતાના સંસારી ભાઈ યાદ આવ્યા, હીરાચંદભાઈ. એટલે એમણે ફરીથી એમને બોલાવ્યા કે તમે પણ ભણવા પધારો. અને ત્યાં એમણે બંને ભાઈઓ એ ભણવામાં રહ્યા, સાથે અલગ અલગ ધાર્મિક ક્રિયાઓ, પ્રસંગો વગેરેમાં પણ ભાઈઓને જોડતા ગયા. ત્યાર પછીથી વધુ અભ્યાસ અર્થે કમલસુરી મહારાજ સાહેબના ગુરુ બાંધવ એવા ન્યાય મહોદધિ દાન વિજયજી મહારાજ સાહેબ, એમની પાસે કેસર વિજયજી મહારાજ સાહેબને મોકલવાનું મન કમલસુરી મહારાજ સાહેબને થયું. સાહેબ હતા વડોદરા, એટલે વડોદરા મોકલ્યા અને વડોદરા કાવ્ય અને કોષોનો અભ્યાસ એમને દાનસુરી મહારાજ સાહેબ પાસે કર્યો. પરંતુ પોતાના ગુરુ ભગવાનથી લાંબો વિયોગ સહન ન કરી શકવાના કારણે તેઓ ફરીથી પાલિતાણા આવી ગયા અને ત્યાં આવી અને અભ્યાસ કરવા લાગ્યા. આ એક નાનકડું વાક્ય ગયું કે જે આપણી માટે બહુ મોટો વિચાર અને બહુ મોટો આદર્શ મૂકીને ગયું કે પોતાના ગુરુ ભગવંતનો વિયોગ ન સહન કરી શકવાના કારણે પૂજ્યશ્રી જે પાલિતાણાથી વડોદરા આવ્યા હતા ભણવા માટે, તેઓ વડોદરાથી તુરંત પાલિતાણા ગયા કારણ કે ગુરુનો વિયોગ સહન થતો ન હતો. જેનો વિયોગ સહન ન થાય એના પ્રત્યેનો પ્રેમ એ તમામ મર્યાદાઓને ઓળંગી ગયો હોય એવું માનવું પડે. જ્યાં અનહદતા છે ત્યાં જ વિયોગ પ્રગટે છે. એટલે કેવી ગુરુ ભગવાન પ્રત્યેની અનહદ ભક્તિ હશે એ આપણે એમના આ પગલા તરફથી આપણે સમજી શકીએ. ત્યાંથી સાહેબને પાલિતાણાથી જામનગર પધારવાની વિનંતી કરવા માટે શ્રાવકો પધાર્યા અને પૂજ્યશ્રી સાથે તેઓ રાજકોટ, પડદારી, ધ્રોડ વગેરે થઈ જામનગર પહોંચ્યા. ત્યાં વિદ્વાન પંડિત શ્રી હીરાલાલભાઈ હંસરાજજી એમની પાસે કેસર વિજયજી મહારાજ સાહેબે કાવ્ય અને ચરિત્રોનો જે બાકીનો અભ્યાસ હતો એ શરૂ કર્યો. અહીંયા પણ એમણે હરિચંદભાઈને બોલાવ્યા, હીરાચંદભાઈને, અને અલગ અલગ જગ્યાઓએ આગળ વધતા વધતા છેવટે જૂનાગઢ પધાર્યા. જૂનાગઢની અંદર એમની પાસે
ખાંતિ વિજયજી દાદા જે એમની હારે હતા એમની પાસે લીંબડીના એક શ્રાવક પારેખ મણિલાલ વેલશીભાઈ તેઓ ભણતા હતા. લાંબા સમયની એમની દીક્ષાની ભાવના. ખાંતિ વિજયજી દાદા વૃદ્ધ હોવાથી એમણે કમલસુરી મહારા સાહેબને કીધું કે તમે આમનું યોગ્ય ધ્યાન રાખજો અને યોગક્ષેમ કરજો. એટલે કમલસુરી મહારા સાહેબે બધું ચેક કર્યું, બધું સરસ લાગવાને કારણે એમણે જૂનાગઢમાં દીક્ષા મહોત્સવ શરૂ કર્યો. ગિરનારની તળેટીની અંદર આ મણિલાલભાઈની દીક્ષા થઈ. કમલસુરી મહારાજ સાહેબે દીક્ષા આપી અને એમનું નામ પાડવામાં આવ્યું લાભ વિજયજી મહારાજ સાહેબ. અને બહુ જ સરપ્રાઈઝ સાથે બધાની એમને કેસર વિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. એ સમયના ગુરુ ભગવંતોની ઉદારતા કેવી હશે, એ સમયના ગુરુ ભગવંતોની દીર્ઘદ્રષ્ટિ અને વિચક્ષણતા કેવી હશે એનો આ બે નમૂન ઉદાહરણ અને દ્રષ્ટાંત છે કે એમણે યુવાનની દીક્ષા એકબીજા યુવાન સાધુ આગળ કરાવડાવી. કારણ કે બંનેઓ બહુ દીર્ઘ સમય સુધી જીવંત રહે અને સાધનામય અવસ્થામાં ગુરુના વિયોગ વગરના રહે આ અપ્રોચને કારણે ખાંતિ વિજયજી દાદા પાસે તૈયાર થયેલા ભાઈની દીક્ષા પોતાની પાસે ન કરાવતા એમણે કેસર વિજયજી મહારાજ સાહેબ આગળ કરાવડાવી. ત્યાર પછીથી પાલિતાણા ફરીથી પધાર્યા. મોતીકડિયાની ધર્મશાળામાં હેમ વિજયજી મહારાજ સાહેબ સાથે બધા રહ્યા. સંવત 54નું ચાતુર્માસ એ પાલિતાણાની અંદર થયું. ત્યાર પછીથી ભાવનગર ઘોઘા વગેરે થતાં વઢવાણ કેમ્પ પધાર્યા સાહેબનું ગામ. અને સંઘના આગેવાનોએ તો થોડા દિવસની સ્થિરતામાં ઘસીને ના પાડી કે સાહેબ થોડા દિવસની નહીં ચાલે, તમારે ચાતુર્માસ જ આપવું પડે, અમારા ગામનો દીકરો છે. અને એટલે કમલસુરી મહારાજ સાહેબે તરત જ એમને રજા આપી કે બરોબર છે, કારણ કે અહીંયા એક જગ્યાએ હશે તો અભ્યાસ પણ બહુ વિશેષપણે ચાલતો રહેશે અને કોઈ પંડિતજીની સગવડ કરી આપો તો આ ચાતુર્માસ નક્કી કરીએ. એ રીતે ચાતુર્માસની વાત નક્કી રાખી. ત્યારે થોડાક સમય માટે કેસરસુરી મહારાજ સાહેબ માંડલ વગેરે ગામોમાં, શંખેશ્વરની આસપાસ, રાધનપુરના ગામોમાં વિહાર અર્થે ગયા. પણ અહીંયા પંડિતજી પધારી ગયેલા એટલે કેસરસુરી મહારાજ સાહેબને થોડા સમયનો ગુરુ ભગવાનનો વિયોગ સહન કરવો પડ્યો. આ બાજુ સાહેબની પાસે એમના ફૈબાના દીકરા સંસારી વીરચંદભાઈ માવજી શાહ એઓ સાહેબના વંદન અર્થે પધાર્યા. એમ યારે બેસે સત્સંગ કરે કેટલાક દિવસ ભણવાનું શરૂ કર્યું અને ભણતા ભણતા એમનામાં વૈરાગ્યની વૃત્તિ મક્કમ થઈ. એમને ભાવ થયો કે મારે હવે આ માનવ જન્મને સફળતાનો ખરો રસ્તો જે છે એને પામવું છે. અને એટલે તેઓ તરત જ કેસર વિજયજી મહારાજ સાહેબ પાસે જઈ અને પોતાના મનની વાત રજૂ કરે છે. કેસર વિજયજી મહારાજ સાહેબે તો એક જ કામ કરવાનું હતું, એમને ગુરુ ભગવંત પાસે મોકલવાના હતા. ગુરુ ભગવંત પાસે વિનંતી થઈ, શ્રાવકો ગયા અને ગુરુ ભગવંતની રજા મળતા સંવત 1954 ચૈત્રવદ દસમના દિવસે વીરચંદભાઈએ તેમના માતા ભાઈ વગેરેની સહમતિપૂર્વક પૂજ્ય કેસર વિજયજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી વીર વિજયજી મહારાજ સાહેબ એવું રાખવામાં આવ્યું. તરત જ ગુરુ ભગવંતો વગેરે ભેગા થયા અને કેસર વિજયજી મહારાજ સાહેબની શાંત મધુર દેશના દેવાની જે શૈલી છે એ શૈલીપૂર્વક ચાતુર્માસની અંદર માંડલ રહેવાનું થયું. એના પછી ત્યાં આગળ ત્રણ ગચ્છ હતા, તપાગચ્છ, ભાઈચંદ ગચ્છ અને અચલ ગચ્છ. અને તેમ છતાં ત્રણેયને ન્યાય મળે એ રીતે કેસર વિજયજી મહારાજ સાહેબે પ્રવચનોનો દોર શરૂ કર્યો. ત્રણેય ગચ્છના શ્રાવક શ્રાવિકાઓ પધારતા હતા, કોઈને પણ ક્ષોભ થાય એવું ન રહ્યું. પંડિતજી પાસે બપોરના ભણતા હતા, રાત્રિ સમયે સ્વાધ્યાય કરતા હતા અને સાંજના સમયે બીજા મહાત્માઓને વાંચના દ્વારા ભણાવતા પણ હતા. આ રીતે જબરદસ્ત બધું થઈ રહ્યું હતું. એમાં રામ વિજયજી મહારાજ સાહેબ જે એમના સહવર્તી મહાત્મા હતા એમની તબિયત બગડી, ગંભીર સ્વરૂપ પકડાયું અને ટૂંક સમયની બીમારી ભોગવી સાહેબનું અણધાર્યું કાળધર્મ થયું અને અહીંથી ગમન થયું. સંઘને બહુ ગ્લાનિ થઈ. એમની પાછળ 28 મહોત્સવ પણ રખાવવામાં આવ્યો. હવે વીર વિજયજી મહારાજ સાહેબ સંપૂર્ણપણે પૂજ્યશ્રીની વ્યાવચ વગેરેની અંદર ધ્યાન આપતા રહ્યા અને એમણે ત્યારે એ સમયે આવી પરિસ્થિતિમાં કેસર વિજયજી મહારાજ સાહેબે હુકમ પ્રકાશ નામનું
નામનો એક લેખ લખ્યો હતો, પુસ્તક જેવું કહી શકાય એવું, જેની અંદર આધ્યાત્મિક અને નિશ્ચય બાબતોનું લખાણ હોવાના કારણે કેટલીક વસ્તુઓ અરુચિકર લાગી વીર વિજયજી મહારાજને. અને વીર વિજયજી મહારાજ સાહેબને એવું લાગવા લાગ્યું કે આ બધી આવશ્યક ક્રિયાઓ સાધુપણું વગેરે તો બિનજરૂરી છે, નિશ્ચયી ભાવ હોવો જોઈએ. અને નિશ્ચયી ભાવ વગર કેવી રીતે ચાલે? કેશર વિજયજી મહારાજ સાહેબે એમને ખૂબ સમજાવ્યા, શાસ્ત્રના રહસ્યો સમજાવ્યા, અને તેમ છતાં એમને પોતાનો જે ઉદય હતો એ ઉદયને પોતે જીરવી ન શક્યા. અને એના કારણે એમને એવું લાગ્યું કે મારે દીક્ષા હવે વધુ આગળ લેવી નથી, પાડવી નથી. સંયમ પાલન એ ખાંડાની ધાર પર ના જ કરવા જેવું છે. આ વાતો કેટલાક આવા પ્રસંગોથી આપણે સમજી શકીએ. આ પ્રસંગ લેવાનું એક વિશેષ કારણ એ છે કે જ્યારે વ્યવહાર વગરનો નિશ્ચય અતિશય માત્રામાં વધી જાય ત્યારે એ કઈ એક્સટેન્ટ સુધી જીવને લઈ જઈ શકે છે એ આપણી નજર સામે રહેવું જોઈએ. એટલી હદ સુધી નૈશ્ચિક ભાવની ધારામાં વીર વિજયજી મહારાજ સાહેબ આગળ વધ્યા કે એમને સાધુપણું, એના આચારો પણ બહુ અર્થસભર લાગવા ન લાગ્યા અને અંતે એમણે દીક્ષા છોડી. આ પ્રસંગ ખાસ આપણી માટે એક વિશેષપણે આપણા લક્ષ્યને ઉજાગર કરનારો બને એ માટે વિશેષપણે આ લેવાની ધારા પ્રગટી છે. કેશર વિજયજી મહારાજ સાહેબ ત્યાર પછીથી દાનસુરી મહારાજ સાહેબ પાસે, કમલસુરી મહારાજ સાહેબ પાસે પધાર્યા અને આ જે બધી વાતો કરી એમના આ અનુભવની, વીર વિજયજી મહારાજ સાહેબની, ત્યાર પછીથી ફરી પાલીતાણા જઈ અને આગળનો ક્રમ કઈ રીતે ચાલ્યો એ આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.